નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં ફાયદાની વાત સાથે. હું છું ફાલ્ગુની. આજે જ્યારે બજેટ રજૂ થયું છે ત્યારે તમામ લોકોની આશાઓ બજેટ સાથે રહેતી હોય છે, તેમાં પણ ખાસ કરીને ખેડૂતો અને મધ્યમ પરિવારની આશાઓ રહેતી હોય છે. ત્યારે આ બંને વર્ગ માટે બજેટની અંદર શું ફાળવણી કરવામાં આવી છે તેના વિશે આ વિડીયોમાં આપને જાણકારી આપીશ. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના જે અનેક રાજ્યમાં લાગુ છે અને અનેક કિસાન તેનો લાભ લઈ રહ્યા છે, ત્યારે તેમાં વધુ 5 રાજ્યનો ઉમેરો કરવામાં આવ્યો છે. એટલે કે હવે વધુ 5 રાજ્યના ખેડૂતો આ ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ લઈ શકશે, જેમાં સરકાર તરફથી ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવતી હોય છે. અને બીજી તરફ વાત કરીએ જન સમર્થન ક્રેડિટ કાર્ડ યોજના જે 5 રાજ્યમાં લાગુ કરવામાં આવશે. આ તરફ વાત કરીએ પીએમ આવાસ યોજનાની. તમામ લોકો પોતાના ઘરનું સપનું સેવતા હોય છે. અત્યાર સુધી અનેક કરોડો લોકો તે સપનું સાકાર કરી ચૂક્યા છે પીએમ આવાસ યોજના અંતર્ગત, પરંતુ હજુ પણ અનેક એવા લાભાર્થીઓ છે જે આ લાભ માટે તક જોઈને બેઠા છે. તેમના માટે બજેટની અંદર 10 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારના તમામ લોકોને તેનો લાભ મળી રહેશે. શહેરી વિસ્તારમાં 1 કરોડ મકાન બનાવવામાં આવશે અને ગ્રામીણ વિસ્તારોમાં પણ મકાન બનાવવામાં આવશે, જેથી કરીને પોતાના ઘરનું સપનું સાકાર કરી શકશો. પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનાનો 4th તબક્કો પણ આ વખતે સરકાર શરૂ કરવા જઈ રહી છે. આવા જ અવનવા વિડીયો માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મને.